હેલો બચ્ચા પાલટી, હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આપણે અત્યારે શોર્ટ શોર્ટ વિડીયો બનાવી રહ્યા છે ક્લાસ 11 ચેપ્ટર 4 ના સ્વાધ્યાયના. તો આ વિડીયોમાં જે દાખલો આપણે ચર્ચા કરેલો છે એ છે સ્વાધ્યાયનો 4.20. નાનકડું એવું ટ્વિસ્ટ છેલ્લે છે, જો નાનકડી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. બાકી દાખલો એકદમ સરળ છે. શું કીધું છે? એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા મુજબ છે. 3t i^2 -2t² j^2 +4 m. સ્થાન સદિશ બચ્ચા પલટે આપણે આપી દીધો છે, ત્યાં t સેકન્ડમાં છે એવું કહી દીધું છે, તથા સહગુણકનો એકમ એવી રીતે છે જેથી r મીટરમાં મળે છે, એટલે બધું SI એકમમાં છે. વોટ ઇઝ નેક્સ્ટ? કણનો વેગ તથા પ્રવેગ મેળવો. એ બી પાર્ટમાં એવું કીધું છે, t બરાબર 2 સેકન્ડ થાય ત્યારે વેગનું માન એટલે કે વેગનું મૂલ્ય અને વેગની દિશા બંને મેળવો. ચલો ધ્યાન, અહીંયા તમને સ્થાન સદિશ આપી દીધો છે, પેલા એ પાર્ટની અંદર વેગ અને પ્રવેગ મેળવવાનો છે. તો વેગ કેમ મળે આપણે ખબર છે, dr/dt. સ્થાન સદિશનું એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. તો બસ આનું વિકલન કરવાનું છે. વિકલનના સ્ટેપમાં લોચો ન લાગે, જોજો. વિકલન માટે અહીંયા પહેલા તો r ની કિંમત મૂકી દે. r બરાબર આપણી પાસે છે શું છે, તો અહીંયા ઉપર જોઈ લો, 3t i^2 -2t² j^2 +4. અહીંયા ધ્યાન આપવાનું, વિકલન કેમ કરીએ આપણે ખબર છે, સરવાળા બાદબાકીમાં વિકલનનો નિયમ શું છે, પહેલા પદનું, પછી બીજા પદનું અને પછી ત્રીજા પદનું વિકલન. તો પહેલા પદના વિકલન ઉપર ફોકસ કરો, 3t i^2. તો એની અંદર 3 અચળ છે વિકલનની બહાર, i^2 એ અચળ છે, એનું પણ કશું વિકલન નહીં થાય એ પણ બહાર. t સાપેક્ષે વિકલન, બચ્ચા પાલટી આપણે શીખી ગયા છે વિકલનના નિયમમાં, x નું x સાપેક્ષે 1, t સાપેક્ષે 1, થીટા નું થીટા સાપેક્ષે 1, d^2. તો અહીંયા એ જ વસ્તુ થવાની છે, t સાપેક્ષે વિકલન 1, જે આપણે લખેલું છે નહીં એટલે લખતા નથી, 3 અચળ બહાર, i^2 અચળ બહાર. ચલો આગળ વધીએ, -m ના m, 2 અચળ છે બરોબર લખી નાખીએ છે, j^2 પણ એમ ના એમ લખી નાખી. t² નું વિકલન કેમ કરીએ, ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, યાદ કરો t² છે બરાબર, આ ટાઈપનું છે d/dt, t² ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, બે હતીમાંથી એક ઘટે તો કેટલી થવાની છે, 1, એટલે એનું વિકલન થશે t² નું 2t +4. 4 તો બચ્ચા પાર્ટી અચળ છે ને અચળ નું વિકલન 0 થાય તે આપણે દરેકને ખબર છે, એટલે એનું વિકલન કરી નાખેલું છે 0. તો ફાઇનલ આન્સર આવશે 3i^2 -2 2 4t j^2. વેગ છે તો મીટર પ્રતિ સેકન્ડ, આ વેગ મળી ગયો. હવે પ્રવેગ કેમ મળશે, તો કે પ્રવેગ એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન બરાબર છે. વેગ એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન અને પ્રવેગ એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો d/dt વેગની કિંમત બચ્ચા પાલટી મૂકી દે છે, વેગની કિંમત, આ વેલોસિટીની વેલ્યુ ક્યાંથી આવેલી છે, આ તો અહીંયાથી, 3i^2 -4t j^2, 3i^2 -4t j^2. આનું વિકલન અહીંયા પણ સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડશે, પહેલા પદનું વિકલન, પછી બીજા પદનું વિકલન, 3i^2 નું વિકલન. જો 3 અચળ, i^2 અચળ, વિકલન થવાનું છે એનું 0, માઇનસ હતા એમ ને એમ, 4 અચળ, વિકલનની બહાર, j^2 પણ કંઈ નહીં થાય એ પણ અચળ છે, t નું t સાપેક્ષે વિકલન થવાનું છે 1, એટલે થઈ ગયું છે 1, એટલે કે પ્રવેગ આવી ગયો છે -4j^2, પ્રવેગનો એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકદમ ઈઝી છે, માત્ર 2 વખત વિકલન કરવાનું છે. ચાલો પછી આગળ વધીએ, બી પાર્ટમાં શું કીધું છે, t બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય, વેગનું મૂલ્ય અને વેગની દિશા બંને કરવાનું છે. પહેલા વેગ તો શોધીએ, પછી એનું મૂલ્ય અને દિશા શોધશું. ચલો તો t બરાબર 2 સેકન્ડ માટે વેગ કેટલો એ કેમ ખબર પડશે, તો જો વેગનું સમીકરણ આ છે, આ સમીકરણ t સમય માટેનું છે, આપણે 2 સેકન્ડ માટેનું જોઈએ છે, તેને આપણે શું લખેલું છે, v(2). આ v(2) એટલે કે શું છે, બીજી સેકન્ડ માટે વેગ. આપણે આવું ન આવતું યાર, f(x) ને p(x) ને એવું આપણે કહેતા બરાબર, p(x) એટલે કે શું છે, p બહુપદી હોય તો એ x ઉપર ડિપેન્ડ કરે એવી બરાબર. તો v(2) એટલે કે શું છે ભાઈ, વેગનું મૂલ્ય 2 સેકન્ડ માટે બરાબર. ચાલો તો 3i^2 -4t j^2 માં t ને બદલે 2 મૂકી દઈએ, તો અહીંયા તો કઈ t નથી, તો 3i^2 m ને m -4, t ને બદલે બચ્ચા પાર્ટી 2 સેકન્ડ કીધું તો 2 સેકન્ડ, ઓકે, j^2 m ને m, તો થશે 3i^2 -8j મીટર પ્રતિ સેકન્ડ, વેગનું એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયું છે વેગ સદિશ.
હવેનું મૂલ્ય અને દિશા કેમ મળતું કે આપણે ખબર છે મૂલ્ય કેમ છે, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે કે અંડર રૂટ એના બંને ઘટકોનો વર્ગનો સરવાળો. ચલો તો વેગનું મૂલ્ય તો કે અંડર રૂટ vx² vy² vx, x ઘટક કેટલો કે બચ્ચા પાલટી એનું કહેવાનું છે 3, તો x ઘટક છે 3, i કેરેટ સાથે x ઘટક હોય ને, i કેરેટ સાથે x ઘટક 3, 3 નો સ્ક્વેર પ્લસ y ઘટક માઈનસ 8 લો કે 8 લો ફરક નહીં પડે કેમ કે સ્ક્વેર ચલ હતું એને થઈ જશે. ચલો માઈનસ 8 લઈ લે, જે કેરેટ સાથે જે કંઈ હોય એનું y ઘટક કહેવાય, લખી થઈ ગયું છે માઈનસ 8, માઈનસ 8 નો સ્ક્વેર એટલે થશે 3 નો વર્ગ 9, માઈનસ 8 નો વર્ગ 64, 64 ને 9 73, 73 નું રૂટ આપણને નથી ખબર પણ કેલ્ક્યુલેટરને તો ખબર જ હશે 73 નું રૂટ કાઢશું કેલ્સીમાં તો જવાબ આવશે 8.54 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયું છે વેગનું મૂલ્ય. જો કાઈ પ્રોબ્લેમ અત્યાર સુધી નથી, r આપેલું છે, r નું વિકલન કરશો એટલે કે વેગ આવશે, વેગ નું વિકલન કરશો એટલે પ્રવેગ આવશે, એટલે એ પાર્ટ તો પૂરો થઈ ગયો. b પાર્ટમાં t બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા છે, તો વેગ આ છે, આમાં t ને બદલે 2 સેકન્ડ મૂકો તો વેગ સદિશ આવશે, વેગ સદિશ આવે એના ઉપરથી મૂલ્ય ખબર છે અંડર રૂટ બંને ઘટકોનો વર્ગનો સરવાળો. જવાબ આવી ગયો એકદમ ઈઝી. ફિઝિક્સ સૌથી ઈઝી સબ્જેક્ટ છે બચ્ચા પાર્ટી, સૌથી ઈઝી છે અને મજા આવે એવો છે, જરાય ગોખણ પટ્ટી નથી અને રોકડા માર્ક્સ છે, આમાં તમારો એક માર્ક્સ પણ કટ થાય નહીં. ચાલો હવે આગળ વધી દિશા. દિશા કેમ શોધતા, યાદ કરો દિશા માટે કંઈક આપણે ટેન થીટા વીવાય ના છેદમાં વીએક્સ આવું સમીકરણ લખતા, તે કેમ આવ્યું એ જો મેં અહીંયા આકૃતિ ડ્રો કરીને તમને સમજાવેલું છે. vx x ઘટક છે 3, તો જો x ઘટકને આપણે પોઝિટિવ x માં મેં દર્શાવેલું છે, અહીંયા ધ્યાન આપજો નાનકડી એવી ચૂક થાય છે, નાનકડી એવી ભૂલ થાય છે, આપણી ભૂલ ન થવી જોઈએ, ધ્યાન અહીંયા. x ઘટક છે 3i કેરેટ, પોઝિટિવ x માં બતાવી દઈએ, ઓકે. y ઘટક છે -8, આ -8 શું બતાવે છે, 8 એનું મૂલ્ય બતાવે છે. પછી આવેલું છે માઇનસ જે કેરેટ, તો માઇનસ જે કેરેટ એટલે કે ક્યાં હોય ગયું છે, નીચે, જે કેરેટ એટલે વાય અક્ષ, માઇનસ જે કેરેટ તો નેગેટિવ વાય અક્ષ, તો માઇનસ છે બચ્ચા પાસે તેને આપણે બતાવી દીધે છે નીચે. હવે નીચે બતાવેલું છે તો અહીંયા થીટા શું છે આપણે ખબર છે, એક સાથે બનતો ખૂણો જો થીટા લઈએ તો આ થઈ ગયું છે જો આપણું પરિણામી સદિશ, બરાબર. આ જે બ્લેક છે તે પરિણામી સદિશ શું બતાવે છે, વી. તો જો અહીંયા આપણે થીટા બનાવ્યો તો ત્યાં ટેન થીટા લગે, તો ટેન થીટા એટલે ખબર છે સામેની બાજુ ને છેદમાં પાસેની બાજુ, તો અહીંયા ટેન થીટા સામેની બાજુ એટલે કે આ, આ એટલે કે આ જ થઈ ગયું VY, બરાબર. VY મૂલ્ય પાસેની બાજુ એટલે કે VX 8/3, કેલ્સીમાં કરજો 2.66666, એટલે આ થઈ ગયું છે થીટા બરાબર ટેન ઇન્વર્સ 2.66666. હવે લોગ ટેબલમાં જોવું પડશે કે નેચરલ ટેન્જેન્ટમાં ટેનનું મૂલ્ય 2.66666 થાય ત્યારે થીટા કેટલો હોય, તો બધા પાસે લોગ ટેબલ હશે, લોગ ટેબલની અંદર બચ્ચા પલટી નેચરલ ટેન્જેન્ટ હશે, તો નેચરલ ટેન્જેન્ટ ખોલજો, બરાબર. એમાં જો અહીંયા બધું 0 0 0માં આપેલું છે શરૂઆતમાં, તો ચલો પાછળ જતા રહીએ, આપણે આન્સર જોયું છે 2.666, આ બધું 1 1 1 1, હજી 2 પોઈન્ટ આવ્યા, હા 2 પોઈન્ટ તો ચાલુ થઈ ગયા છે, 2.60 અહીંયા છે, 2.74. ચલો અહીંયા આગળ વધીએ, 2.6 ની નજીક પહોંચે, 2.66 આવી ગયું છે, ઓલમોસ્ટ નજીક કે હશે. ચલો ચાલશે આપણો આન્સર, 69 છે, 69 માં છે જોજો 66.05, અહીંયા ડિગ્રી કેટલી છે, અહીંયા છે 0.4, તો લગભગ 69.4 એવું કરી નાખીએ, ચાલ એમાં કોઈના પપ્પા આપણે ખીજાશે નહીં, ઓલમોસ્ટ ઇક્વલ ટુ 69.4. પણ ધ્યાને રાખવાનું કે આ જે ખૂણો બને છે 69.4 તે ક્યાં બને છે, તો કે એક્સ અક્ષ સાથે નીચેની તરફ બને, ઉપર લેવાનું નથી, બરાબર, ઉપર નથી બનતો, નીચે તરફ બને છે, એટલે ખાલી લખવાનું પછી છેલ્લે કે જે એક્સ અક્ષ સાથે નીચે તરફ બને છે. વેગની દિશા ક્યાં છે, તો કે એક્સ અક્ષ સાથે નીચે તરફ 69.4 ડિગ્રી. બધી જ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા કરીએ છીએ કમ્પ્લીટ. વ્યવસ્થિત એવું બોર્ડમાં જોઈ લેજો અને જો કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો કમેન્ટ કરીને પૂછી લેજો. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ.